जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, आज धूळेटी छे, होळीनो बीजो दिवस अने होळीना बीजा दिवसे छोटाउदेपुर जिलाना छोटाउदेपुर नगरनी अंदर प्रतिवर्षनी जेम आ वर्षे पण चूलनो मेळो भरायो छे। SF हाईस्कूलनी पाछळना विस्तारमां के ज्यां सरकारी होळीना दिवसे प्रगटावामां आवती होय छे अने तेना बीजा दिवसे एज होळीना जे अंगारा होय छे ते अंगारा ऊपर आजे विस्तारना आदिवासीओ छे के जेमणे बाधा लीधेली होय छे तेओ आ अंगारा ऊपर चालता होय छे। अत्यारे आप जोई शको छो आ चूलना मेळामां छोटाउदेपुरनी आसपासना ग्राम्य विस्तारना जे आदिवासीओ छे ते ढोल नगारा त्रासा पावा अने हाथमां शेरडीना साठा साथे ज्यां होळी प्रगटावामां आवी हती तेनी आसपास चक्कर लगावी रह्या छे अने नृत्य करी रह्या छे। अने बाजूमां ज एक खाड़ो करवामां आव्यो छे कि जेमां आ होळीना जे सळगता अंगारा छे आप जोई शको छो अत्यारे कि पेलो एक व्यक्ति छे कि जे आ होळीना अंगारा छे ते हाथमां सावल लईने ऊभो छे। ए आ अंगारा लई जईने बाजूना खाड़ामां नाखे छे कि ज्यां जे લોકોએ પોતાની બાધા પૂરી થઈ હોય અને માનતા લીધેલી હોય તેવા લોકો આ સળગતા દેવતા ઉપર ચાલતા હોય છે અને તેમની માનતા જે છે તેને પૂરી કરતા હોય છે, બાધાને પૂરી કરતા હોય છે। ઘરમાં સુખ શાંતિ રહે, પરિવારમાં સુખ શાંતિ રહે, પરિવારજનો સ્વસ્થ રહે, પાક સારો થાય, કોઈ રોગ ન થાય, અનેક પ્રકારની જે બાધાઓ હોય છે જે લોકો લેતા હોય છે અને એ બાધા પૂર્ણ પરિપૂર્ણ થતાં તેઓ આ હોળીના જે અંગારા છે તેના ઉપર ચાલતા હોય છે અને એટલા માટે આ જે મેળો છે તેને ચૂલનો મેળો કહેવામાં આવે છે। આ ન માત્ર છોટાઉદેપુર શહેરમાં આ ચૂલનો મેળો ભરાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ ચૂલનો મેળો ભરાય છે। આદિવાસીઓ પારંપરિક પોશાકમાં સજ્જ થઈ અને આ ચૂલના મેળામાં આવે છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા છે, જો કે આ વર્ષે જે સંખ્યા છે તે ક્યાંક ને ક્યાંક ઓછી દેખાઈ રહી છે। આસપાસ દુકાનો લાગતી હોય છે, શેરડી, દ્રાક્ષ અને ખાણીપીણીની જે લારીઓ લાગતી હોય છે। મેળાની અંદર આદિવાસી મેળાની એક ખાસિયત છે કે મેળામાં આવતા આદિવાસી જે લોકો છે તેઓ મેળામાં શેરડીની ખરીદી ચોક્કસ કરતા હોય છે અને એ જ શેરડીના સાઠા હાથમાં લઈને તેઓ નૃત્ય કરે છે। જે લોકો નૃત્યમાં નથી જોડાતા તેવા લોકો પણ ઘરે પરત ફરતા સમયે શેરડીના સાઠા હાથમાં લઈને પરત ફરતા જોવા મળે છે। આજે આ ચૂલનો મેળો ભરાયો છે અને આ ચૂલના મેળાની અંદર મોટી સંખ્યામાં આદિવાસી આસપાસના વિસ્તારના જે લોકો છે તે ઉમટ્યા છે હોળીના જે આસપાસ ફરી અને તેઓ તેમની જે પરંપરા અને સંસ્કૃતિ છે તેને સાચવી રાખી છે એમ કહીએ તો ખોટું નથી। તેમની આદિવાસી અને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ તેઓ આજે પણ આ જે પ્રથા છે વર્ષોથી આદિકાળથી ચાલતી આવી છે અને તેને તેઓ આજે પણ નિભાવી રહ્યા છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।